ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે આપણને સૌને કેટલી ભારે પડી રહી છે એનો અંદાજ હવે આપણને આવતો રહ્યો છે. ધાર્મિક સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થા હોય, સામાજિક સંસ્થા હોય કે પછી સહકારી ક્ષેત્રની સંસ્થા હોય, એને એક એકને દબાવી એને ભાજપમય બનાવવાના કારસ્તાન કર્યા. ઘણા ખરા અંશે એ લોકો સફળ પણ થયા. વર્તમાન સમયમાં ગુજરાતની અંદર એક ચર્ચાનો વિષય છે કે ઇફકોની એક સહકારી સંસ્થા એના ડાયરેક્ટરની ચૂંટણી. ભારતીય જનતા પાર્ટી એનો અધિકારીતાના રીતે મેન્ડેટ આપે છે, ઉમેદવાર રાખે છે. ભારતીય જનતા પાર્ટીનો બીજો ઉમેદવાર એ અપક્ષ તરીકે ભરે છે, એની પાસે મેન્ડેટ નથી. એ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો છે. અધિકૃત ઉમેદવારની સામે અનઅધિકૃત ઉમેદવાર એ ખૂબ સારી જીત મેળવે છે અને આપણે સૌ આની ચર્ચા કરવા લાગ્યા છીએ. પરંતુ ભારતીય જનતા પાર્ટીને આપણે બરાબર ઓળખીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો ઘરનો કકળાટ ઉપરની બે વ્યક્તિ વગરના ઈશારે નથી થતો. ગુજરાતની અંદર મુખ્યમંત્રી બદલાણા કે પ્રદેશ પ્રમુખ બદલાણા, કકળાટ પહેલા આ જ પરિસ્થિતિમાં ભાજપામાં થાય છે, કમલમમાં થાય છે. આ કમલમનો કકળાટ ટીવીની સ્ક્રીન ઉપર જે છે એમાં ગુજરાતને કશું મળવાનું નથી. અને આ કમલમનો કકળાટ એ આપણને સૌને એટલો જ ઈશારો કરે છે કે શિસ્ત અને અનુશાસન કેડર બેઝ પાર્ટી, આ બધાના ઢોલ ટીપનારી ભારતીય જનતા પાર્ટી એ પોતે ભાજપાના આગેવાનોએ એનો ફૂકો ફૂટ નાખ્યો છે. હવે રાજનીતિની અંદર સમજવાનું શું? પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને બદલવા માટે ગુજરાતની જનતાને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે ને, એને બરાબર ઓળખવાનું છે. આપણી પાસે સીધો સાદો સંદેશો ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી એના જે કકળાટ થાય છે એ કકળાટ આપણને આ ઈશારો કરે છે. હું ઈચ્છું આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના કકળાટને ગુજરાતનો કકળાટ ન સમજે અને ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિને આપણે બરાબર ઓળખીએ.